અબડાસાના વાયુરમાં રાજ્ય કક્ષાના વન મહોત્સવ 2020 અંતર્ગત કરાયું વૃક્ષારોપણ। વાયર પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વાયોર પોલીસ સ્ટાફ, જીઆરડીના સભ્યો તેમજ વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અનિરુદ્ધસિંહ પ્રતાપસિંહ જાડેજા, હાજી હારૂન હાલેપોત્રા, કાનજીભાઈ પચાણભાઈ મહેશ્વરી, કાનાભાઈ ઠક્કર વાયોર, સુમરા મામદ આચાર થુંબડી, સંતોષપુરી ગોસ્વામી વાયર, રાજુભાઈ જાડેજા, અમીનભાઈ ખત્રી, મહેન્દ્રસિંહ જાડેજા તેમજ ગ્રામજનો હાજર રહ્યા। વાયર પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં 50 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। આપણે જાણીએ છીએ તેમ કે ઝાડ ઉછેરવું એ તો શું બાલકના જેમ ઝાડ ઉછેરવું છે, અને આ પોલીસ સ્ટેશનની અંદર મને તો એવું લાગે ગુજરાતની અંદર સારામાં સારા ઝાડ હોય તો વાયર પોલીસ સ્ટેશનની અંદર છે। અને આ જો સ્ટાફ, પોલીસ સ્ટાફ જો આટલો રસ લેતો હોય તો આપણી બધાની ફરજ છે કે ઝાડ ઉછેરવું એ જરૂરી છે, ઝાડ માટે કેટલા ફાયદા થાય છે આપણને। બીજું તો જે સફાઈની વાત ચાલતી હતી, સફાઈ ઘણા માણસો કહે છે સફાઈ નથી, સફાઈ એટલે આપણું ઘર, આપણો જે એરિયા હોય એ આપણે સફાઈ કરીએ તો બીજો બાજુવાળો રહેતો હોય એ જ પોતાના એરિયાની સફાઈ કરે તો સફાઈ, ગંદકી થાય જ નહીં। અને ગંદકી ન થાય એના માટે આપણા શરીર માટે, ઘર માટે, આજુબાજુના રહેવાસી માટે કેટલો ઉપયોગ છે આપણે જાણીએ છીએ। તો આ પોલીસ સ્ટાફને હું ધન્યવાદ આપું છું। વૃક્ષરોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલું હતું, તેમાં ઝાલા સાહેબ શ્રી એએસઆઈ સૌને આમંત્રિત કર્યા હતા, સર્વે ગામજનો તથા આગેવાનોને આમંત્રિત કરી ને સર્વેના હાથે વૃક્ષરોપણનું કાર્યક્રમ યોજ્યું હતું તથા સર્વે ગામજનોએ સહયોગ આપ્યો હતો। આવી રીતે ઝાલા સાહેબને ધન્યવાદને પાત્ર છે એવું કાર્ય કરતા રહે સાહેબ, આપ સાહેબનો ધન્યવાદ। ત્યારે દરેક જગ્યાએ વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે થાય છે તો આપણે વાયોર ગામે અત્યારે પોલીસ સ્ટાફ દ્વારા તથા ગ્રામજનો દ્વારા જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તે ખૂબ જ સારું કાર્ય છે। અને આપણી ભારતીય સંસ્કૃતિ તો એમ કહે છે કે છોડમાં રણછોડ, જે આજથી નહીં પણ આદિકાળથી પરંપરા હાલઈ આવી છે કે વૃક્ષોનું પૂજન કરવું, વૃક્ષોનું જતન કરવું એનું એક વિશેષ મહત્ત્વ રહ્યું છે। તો આજે આપણે વાયર પોલીસ સ્ટેશને જે વૃક્ષારોપણ થયું ઝાલા સાહેબના માધ્યમ દ્વારા તે ખૂબ જ સફળ કાર્યક્રમ થયો। અને દર વર્ષે જ્યારે ચોમાસાની શરૂઆત થાય ત્યારે વિશેષ નવા નવા વૃક્ષો જે 24 કલાક ઓક્સિજન આપતા હોય, દાખલા તરીકે પીપળો છે, જાંબુ છે, આસોપાલો છે, આવા વૃક્ષોનું જો વધારે ને વધારે આપણે પોલીસ સ્ટેશન અને ગામની આજુબાજુના સીમ વિસ્તારમાં આવા વૃક્ષોનું જો વાવેતર થાય તો એનું એક વિશેષ મહત્ત્વ રહે અને વાતાવરણમાં પણ ખૂબ શુદ્ધિકરણનો પ્રમાણ આવે એમ। તો આપણે ઝાલા સાહેબને આભાર માનીએ છીએ કે એમણે આવો સફળ કાર્યક્રમ કર્યો અને દર વર્ષે આવા કાર્યક્રમો વાયર પોલીસ સ્ટેશનમાં થતા રહે। રમેશભાઈ ભાનુશાલી, જીટીવી ન્યૂઝ, નલિયા।